ये कोई आश्चर्य की बात नहीं है, ये तो अग्निकुल है। काजल लागे किरकिरो सुरमो सयो न जाए, काजल लागे किरकिरो सुरमो सयो न जाए, और जिन नैनों में आप बसो दूजो कौन समाए। इन्हीं शब्दों के साथ मैं विनती करता हूँ परम श्रद्धे गोस्वामी श्री गोवर्धनेश जी, श्री दर्शन कुमार जी महोदय श्री हमारे मध्य में विराजमान हैं, आप अपनी अमृतमयी वाणी से हमारे हृदय की कली को सिंचित करने की कृपा करेंगे। गोस्वामी श्री गोवर्धनेश जी महोदय श्री बोलो वल्लभाधीश जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री गिरिराज धरण की जय। बोलो गौ माता की जय। आवाज आवे छे मारो बधाने? આગળવાળાને આવે છે અવાજ? તો પછી જય ઘોષ કેમ સાથે નથી બોલતા? પાછળવાળાને ન આવતો હોય તો બરોબર છે, પાછળ આવે છે અવાજ? બોલો ગૌ માતા કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય। જો એને અવાજ આવે છે, શ્રી વલ્લભાય નમઃ, શ્રી વાગ્પતયે નમઃ, શ્રી ગુરુ ચરણ કમલેભ્યો નમઃ। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदे न जगत्क्रीडति यो यत अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनि वृषभाञ्च कृतार्थोऽहं 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 न संशयः। श्रीमत्कथासन श्रवणोपयोगी श्रोत्रं ददौ यः करुणारसाब्धि कथामृतास्वादनमूढचेत्ता गोपाललालं शरणं प्रपद्ये, गोपाललालं शरणं प्रपद्ये, गोपाललालं शरणं प्रपद्ये। श्री सुरभ्ये नमः। अत्रैव विराजमान परमादरणीय परम पूज्य श्री पितृचरण मातृचरण एवं आदरणीय श्री ज्येष्ठ भातृचरण, आप महद स्वरूपोना चरणारविंद में कोटानुकोटी दंडवत प्रणाम करू छू, एवं समुपस्थित आचार्य परिवार, आ आनंद आ महोत्सवना साक्षी थया आप बधा વલ્લભીય વૈષ્ણવવૃંદ, સર્વ આત્મીય કીર્તનિયા મંડળીના બધા જ વૈષ્ણવો, એવમ ઉપસ્થિત ઓ શાસ્ત્રીજી પંડિતજી થે કે ગયે, હા તો ઉપસ્થિત યહાં પે વિદ્વતવૃંદ, હમારે પ્રિય શ્રી ગોકુલજી जो वो भी प्रथम बार यहाँ पे आज दादाजी की कृपा से यहाँ पे उपस्थित हुए हैं, और जिस प्रकार से उन्होंने प्रारंभ किया, शू कहूँ तो क्या कहा आपने, मौसम्बी से निकलता है उसे जूस कहते हैं। शुरुआत एवी रीते कही रही है हमने, एटले सीधू मने ब्रजनु स्मरण आवी गयु, यात्रानु
અને આ સ્થાન પણ આપણે જ્યાં બધા બેઠા છીએ, શું લાગે છે તમને, ક્યાં છીએ આપણે? આ ગાયોના ઘડામાં આ ઘંટડીઓ, ગાયોના ભણકારા, ગૌ વચનામૃત, આ ગૌ વચનામૃત માનો સાક્ષાત આ ગોલોક ધામ. ગોલોક શું છે? નહીં, આ ચાલુ છે. હા, જો ભાઈ થોડીક વાર, 5-7 મિનિટ જ છે, સંભાળી લેજો, વધારે એટલો સમય પણ નથી. તો ગોલોક, જ્યાં વિપુલ માત્રામાં ગૌ હોય, એ ગોલોક. જ્યાં ગોપાલ હોય એ ગોલોક. આજે આપણે રસિયા ઠાકુર અહીંયા સર્વપ્રથમ વાર અહીંયા પધાર્યા છે પોતાની ગાયોને આપણી સાથે. બાકી તો રોજ આવતા જ હશે, એમાં કોઈ શંકા નથી, પરંતુ આજે આપણે પણ સાક્ષી થયા છીએ કે ઠાકુરજી એમની ગાયોને જોવા માટે, ગૌ સાથે લીલા કરવા માટે, અને એ લીલામાં આજે આપણને બધાને સહભાગી કર્યા છે. એટલે ઠાકુરજીની કૃપા કહીએ કે ગૌ માતાની કૃપા કહીએ, લેકિન સાચું કહું તો સર્વથી વિશેષ પૂજ્ય શ્રી દાદાજી પિતૃચરણની કૃપા છે. દર વર્ષે ઠાકોરજીનો અન્નકૂટ ઉત્સવ, જે મુઠ્ઠીભર સામગ્રી, બીજું તો શું અન્નકૂટ તો વધારે આપણે જ કરી શકીએ, પરંતુ જે પણ ઠાકોરજીની કૃપાથી મનોરથ થાય છે કરીએ છીએ. અન્નકૂટનો પ્રકાર ને આપણે હવેલીમાં ને ત્યાં હોય, પરંતુ દાદાજીની કેવી એવી ભાવના, ઈચ્છા કે ભાઈ આ વખતનો આપણે આ ઉત્સવ આપણી ગૌશાળામાં જઈને કરીએ તો કેમ. અને પછી એ જ આજ્ઞા થતા, અને આપની આજ્ઞાથી, આપની પ્રેરણાથી આ સુંદર, આ અલૌકિક ઉત્સવ, અન્નકૂટ ઉત્સવ, ગોવર્ધન ઉત્સવ આપણે આ ગૌશાળામાં, ગૌરજમાં, બ્રજમાં આપણે માણી રહ્યા છીએ. માહોલ જોઈને ઠાકોરજી અહીંયા મનોરથ પ્રભુ આરોગી રહ્યા છે, અને બ્રજનું જ સ્મરણ, બ્રજનું જ ચિંતન, ક્યાંક કોઈ પાલમાં કે ક્યાંક કોઈ વનમાં, ક્યાંક કોઈ બેઠકજીમાં બેલવન છે, કે કોઈ પણ બેઠકજી હોય, કુસુમ સરોવરની હોય કે પછી રાધાકૃષ્ણ કુંડની હોય, કે બ્રજને કોઈ પણ સ્થાન લઈ લો, 84 કોષ. અને આ જે સ્થાન છે, માનો એ 84 કોષમાંનો જ આ એક ભાગ છે, એમાંનો જ આ એક સ્થાન છે. જેમ હરિ વ્યાપક છે, એમ પ્રભુનું ધામ પણ વ્યાપક છે. હરિ ચાહે સોહી કરે, તો જ્યાં ગાય, જ્યાં ઠાકોરજી, એ સાક્ષાત બ્રજ. જ્યાં ગુસાઈ, સાક્ષાત બ્રજ. તો ખૂબ આનંદ થઈ રહ્યો છે, અને આપણો તો આનંદ ઠીક છે, પરંતુ સર્વથી વિશેષ પ્રભુને અહીંયા પધારીને વિશેષ આનંદ થઈ રહ્યો છે. આ એક સાધારણ બુદ્ધિથી હું વાત કરું છું, સાધારણ દ્રષ્ટિથી, કે લોકડાઉન થયું ને લોકડાઉન ખુલ્યું ને આપણે તો ક્યાં ક્યાં જઈ આવ્યા, ફરતા રહીએ, પરંતુ ઠાકોરજી આજે લોકડાઉન પછી પહેલી વાર બહાર નીકળ્યા છે. આ એક સાધારણ, આ એક, બાકી તો પ્રભુને કોઈ સીમા નથી, આ એક સાધારણ બુદ્ધિથી વાત કરું છું, કે લોકડાઉન પછી આજે આમ બહાર પહેલી વખત પ્રભુ પધાર્યા છે, તો કેવો આનંદ છે. હા, તો ખૂબ આનંદ, પ્રસન્નતા થઈ રહી છે. વિશેષ તો આ એટલો સુંદર અવસર, મહતામ કૃપયા યાવત ભગવાન દયિષ્યતિ, મહતોની આચાર્યની કૃપા થાય ત્યારે આવા અવસર ઉપસ્થિત થાય છે. અને સાચો વૈષ્ણવ, સાચો જિજ્ઞાસુ, સાચો સેવાર્થી જ્યારે એ અવસર મળે, એ અવસરને ઝડપી લે. અમારા પોપટ બાપા, પરમ આત્મીય, પરમ વૈષ્ણવ, ગૌ ભક્ત, ગૌ પ્રેમી, ગૌ દાસ, વલ્લભ, જે એમના માટે શબ્દો કહીએ એ ઓછા છે. પૂર્ણ એમનો સમર્પિત ભાવ, ગૌ માતા સુખથી અહીંયા બિરાજી રહ્યા છે, અને મને તો થાય છે ત્યાંથી પણ વધારે અહીંયા સુખથી બિરાજે છે, એ મને નહીં આનંદ છે. અહીંયા ઠાકોર વ્યવસ્થા થોડી ઘણી જમાવી પડે, પરંતુ હવે ઓલા રોડમાં ટ્રાફિક એટલો વધી ગયો હતો, બહુ ન્યુસન્સ, એટલે ગૌ માતા પણ સુખથી અહીંયા બિરાજે છે. તો આ સુંદર અવસર, એમાં મુખ્ય સેવામાં પણ, કે અહીંયા હરિગુરુ વૈષ્ણવ પધારે છે,
तो मारो रंचक विनियोग थाय तो पूर्ण एमा ए अग्रसर थया एवा परम प्रिय आत्मीय पोपट बापा खूब एमना माटे प्रसन्नता व्यक्त करू छू। विशेष बस एक आजना आ एक सु अवसर ऊपर एक नानकड़ी एक कथा एक कथा ने केंद्र में राखी ने कई श्रवण करिए कोई सार आपने ग्रहण करिए। कथा नो प्रारंभ थाय छे एक गाय हती। हवे अहींया बैठा छे तो गाय नी ज वात मुख्य छे, गाय ज गाय याद आवे। तो एक गाय वन मां रोज चरवा माटे जाय, सुंदर खेतर लीलू घास बधु उपलब्ध, रोज जाय चरी ने फरी ने पाछा पोताना वंडा मां घर मां आवी जाय, रोज नो क्रम। एक दिवस की बात, वन में चरवा माटे गई अने दुर्भाग्यवश त्यां सामे एने सिंह पड़ो। सिंह सामे ए पण भूखो, गाय ऊपर सीधू झपटी पड़े एनी ऊपर। जेम तेम गाय पोतानुं बल लगावीने, एम तो बहु शक्ति एनामां होय नहीं, परंतु जे पण एनुं शक्ति हती ए शक्ति ने भेगी करीने પોતાને એ સિંહથી છોડાવીને ભાગી, અને ભાગીને ત્યાં જ આગળ એક પોખર, એ પોખરમાં જઈને પડી, સીધી છલાંગ લગાવી એ પોખરમાં આખું એ ડીચ એ દલદલ જેને કહીએ કીચડ દલદલ હતું જેમાં ધસતા જઈએ। હવે ભયના મારે એને છલાંગ લગાવી। સિંહ પણ જુએ છે, ગાય સામે છે, શિકાર સામે છે, ભૂખ્યો પાછો જાય નહીં, એને પણ સીધી છલાંગ લગાડી। હવે એ છલાંગ લગાડી, લગભગ દસેક ફૂટનો ગેપ હશે બંનેમાં, ઓલી ભાગ જેમ સિંહે જમ્પ એમાં એમાં છલાંગ લગાવી, અને ઓલી ગાય વધારે ગભરાઈ, હાથ પગ જેમ જેમ મારીને દૂર ભાગવાનો પ્રયાસ કરે, સિંહ એને પકડવાનો પ્રયાસ કરે, પરંતુ થઈ શું રહ્યું છે, જેટલા એ લોકો હાથ પગ મારે છે એટલા વધારે એ દલદલમાં ફસાતા જાય છે, એ વધારે એમાં ફસાતા જાય। અને હવે પછી એ લોકોએ વિચાર્યું, ગાયે વિચાર્યું કે હવે આમાં એક જે કહીએ ને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થઈ ગયું છે, સિંહ મારાથી 10 ફૂટ દૂર છે, હું એનાથી દૂર છું, ગમે તે કોશિશ કરે તો એ મારી પાસે નહીં આવી શકે, એ પહોંચી નહીં શકે, કારણ કે એ સમજી ગઈ જેટલા હાથ પગ મારીએ છીએ એટલે અંદર ફસાતા જઈએ છીએ, હવે ખાલી આટલું જ ભાગ રહી ગયો, મોઢો શ્વાસ લઈ શકે એટલી જગ્યા, બંને ઊભા રહી ગયા। ધીરે ધીરે સમય નીકળ્યો, એકદમ ત્યાં કીચડમાં દલદલમાં ઊભા છે, ફસાયેલા છે, અને હવે સિંહે શું જોયું ગાયના મુખ ઉપર, એ જુએ છે કે હવે ગાયનું મુખ એકદમ એકદમ કામ, એકદમ રિલેક્સ થઈ ગઈ છે, એકદમ શાંત થઈ ગઈ, જે ભયની રેખાઓ એના મોઢા ઉપર હતી, જે ડર હતો, સિંહ જોઈ રહ્યો છે કે હવે એના મોઢા ઉપર એ ભય નથી, ડર નથી, એકદમ શાંત એ ગાયના દર્શન થયા। સિંહે પૂછ્યું, કેમ તને હવે ડર નથી લાગતો, તને ભય નથી, હું જોઉં છું તું એકદમ શાંત છે, આ ફસાયેલી છે આમાં તો પણ શાંત છે। હવે તો સિંહને વધારે ચિંતા થઈ ગઈ કે શું થશે, હું કેવી રીતે નીકળીશું, પરંતુ ગાય એકદમ એકદમ શાંતિ, કે તને ડર નથી, તને ભય નથી, હું જોઉં છું હવે તું આમ શાંત દેખાઈ રહી છે, શું વાત છે। ગાય પૂછે છે કે તારો કોઈ ધણી છે, બોલો શું વાત કરે છે, મારો કોઈ ધણી હોય, આઈ એમ ધ કિંગ ઓફ ધ જંગલ, હું આ જંગલનો ધણી છું, હું રાજા છું, મારો કોઈ ધણી હોય, પણ એમ તો કે તું આ શાંત કેમ દેખાય છે, શું વાત છે। હવે ગાય કહે છે કે હું એક સજ્જનના ઘરે રહું છું, એ ખૂબ મારી પ્રેમથી સેવા કરે છે સજ્જન, રોજ મને વનમાં ચરવા માટે મોકલે, પછી હું સાંજે ઘર આવી જાઉં, થોડુંક વાર ઘણી વાર અમુક વાર મને મોડું થઈ જાય તો મને શોધતો શોધતો આવી જાય, એટલે મને ખબર છે કે હવે થોડો સંધ્યાનો સમય થયો છે, હું નહીં પહોંચી શકું, હું મને ખબર છે કે હું આમાંથી નહીં નીકળું, પરંતુ મારો ધણી મને શોધતા શોધતા મને ગોતી લેશે, એ મને શોધી લેશે, અને એ મારો ધણી આવશે એટલે એ મને આમાંથી બહાર તો એમ કાઢી દેશે, એ મને વિશ્વાસ છે।
અને થયું શું, થોડા સમયમાં એ જ ગાય પાછી આવી નહીં. એનો જે ધણી હતો એ શોધતા શોધતા એનું નામ પુકારતા પુકારતા એ વનમાં શોધવા માટે ગયો, જ્યાં ઓલો ગ્વાલ જે સજ્જન જે ગૌ ભક્ત પુકાર આપે છે એ શબ્દ ઓલા ગાયના કાનમાં ગયા, ધણીની અવાજ ઓળખી ગઈ અને અહીંયાથી એને પણ સામેથી અવાજ આપ્યો. અને પછી એ દિશામાં ઓલો સજ્જન આવ્યો, આખું ચિત્ર જોયું, દલદલ છે અને એ કાદવમાં ત્યાં સિંહ છે, પાછળ ગાય ફસાયેલી છે. ચિંતિત થઈ ગયો, ક્યાંકથી વ્યવસ્થા કરીને આવ્યો, દોડું લઈને આવ્યો, ઝાડ સાથે બાંધ્યું અને પછી એ દોડાને પકડતા પકડતા આગળ ગયો અને ગાયના સિંગમાં એ દોડું બાંધીને અને પછી જેમ તેમ મહેનત પ્રયાસ કરીને ખેંચીને એ ગાયને એ કાદવમાંથી એ દલદલમાંથી બહાર કાઢી. એ બહાર નીકળી ગઈ, ગ્વાલ બહુ પ્રસન્ન થયો, સજ્જનને આનંદ થયો અને ગૌ પણ એકદમ પ્રસન્ન આનંદિત થઈ ગઈ. હવે બંને જણાની દયાભરી દ્રષ્ટિ ઓલા સિંહ ઉપર ગઈ. દયા તો આવે ને જીવને કે હવે શું કરીએ, વિચાર આવે કે આને બહાર કાઢીએ, તો આને કઢાય નહીં બહાર. દયા ઠીક છે, પરંતુ હવે આને બહાર કાઢીશું તો પાછો સૌથી પહેલા આપણને પકડશે, આને બહાર ન કઢાય. તો દયાભરી દ્રષ્ટિથી જોઈને ભગવાન સારું કરે, ઓલા બંને નીકળી ગયા, ઓલો ધણી અને ગાયને લઈને પાછો પોતાની ઘરે, ગાયના ગમાનમાં આનંદ. હવે આ જે આખી જે કથા છે, આ કથાનો સાર શું છે, મતલબ શું? દેખો, ગાય એ આપણા શરણાગતિ, આપણા સમર્પણનું પ્રતીક છે. સિંહ એ આપણા મનમાં રહેલો આપણો અભિમાન, એ સિંહનું પ્રતીક છે. અને આ કાદવ કીચડ દલદલ જે કહીએ એ સંસાર, એ સંસાર રૂપી કીચડમાં એ દલદલમાં જીવ ફસાયેલો છે. હવે આ સ્ટોરી શું, આ કથા શું કહી રહી છે, ધ્યાનથી સમજો, ચિંતન કરો આ વિષય ઉપર. જે સિંહ આટલો શક્તિશાળી છે, આખા જંગલનો રાજા છે, કિંગ છે, પરંતુ જ્યારે એ કિંગ એ રાજા જે પોતાને માનતો હતો દલદલમાં કીચડમાં ફસાયો, ત્યારે એની સાથે કોઈ ઊભું ન રહ્યું. એ આપણું અભિમાન, હું કરવા વાળો, મેં મને કંઈ કહેવાની જરૂર નથી, મને બધું ખબર પડે છે, હું કરતા ભાવ, એ આપણું અહંકાર યુક્ત આપણું આ મન કરતા જ કર્મના બંધનમાં બાંધે છે અને એનાથી જ જીવને દુઃખ સુખનો અનુભવ થાય છે. કર્મથી બંધાયેલા હશું તો સુખ દુઃખનો અનુભવ થશે, પરંતુ જ્યારે એ કર્મ યોગ બની જાય છે ત્યારે કર્મ છતાં પણ એ સુખ દુઃખથી એ ઉપર ઉઠી જાય છે. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગની વાત છે, પરંતુ જ્યાં સુધી હું ભાવ છે, અહેમ છે, કયા કયા અહેમ હોઈ શકે એ આપણે બધાને પોતાનું આત્મમંથન કરવાનું છે. ઇન્દ્રને પણ મદ થયો, અહંકાર થયો. આ તમે જુઓ, આ ગોવર્ધન ઉત્સવ હવે આની સાથે પણ સમન્વય કરીએ, આ લીલા શું છે, ઇન્દ્રમાન ભંગ, ઇન્દ્રમાન ભંગ કીનો, આપણે ઇન્દ્રમાન ભંગના પદ ગાઈએ છીએ. ઇન્દ્રને અભિમાન, યે મદ્વિદાજ્ઞા જગદીશ માનિન, ઇન્દ્ર સ્તુતિ જ્યારે કરે છે, જ્યારે એનું અભિમાન ઓગળી ગયું, ત્યારે પ્રભુને આવે કહે છે કે હે પ્રભુ, આપે આ જે ગોવર્ધન ઉત્સવ, આ ગોવર્ધન લીલા જે કરી, ગોવર્ધન ધારણ જે કર્યું છે, એ કોઈ આપનો મારા પ્રતિ દંડ ભાવ નથી, આપ મને શિક્ષા જ આપો છો. પિતા ગુરુસ્તમ જગતામધીશો, જેમ એક પિતા પુત્રને શિક્ષા આપે, એક ગુરુ શિષ્યને શિક્ષા આપે, એક રાજા પ્રજાને શિક્ષા આપે, એ રીતે હે પ્રભુ, આપે આ ગોવર્ધન ધારણ લીલા કરીને મને શિક્ષા જ પ્રદાન કરી છે. મારા અભિમાનને આપણે, કારણ કે એની અંદર પણ અહંકાર, હું ઇન્દ્ર છું, બાકી સાચા ઇન્દ્ર, ઇન્દ્ર કો ઇન્દ્ર, કાલ કો કાલ, નંદ ભવન કો ભૂષણ માઈ, બાકી સચ્ચે ઇન્દ્ર તો હે કોણ, હમારે ઠાકુરજી, ઇન્દ્ર કહો, બ્રહ્મા કહો, જે પણ છે,
मूल तो प्रभु ज छे, एनुं ज आ सामर्थ्य आमनी अंदर बिराजमान छे, परंतु एनी अंदर सत्तानुं अभिमान। एटले आपणी अंदर पण इंद्र शुं कही रह्यो छे, प्रभु आ लीला आपे कोना माटे करी छे, जे मारा जेवा मदांध जे जीवो छे एने पोतानी औकात बतावा माटे। भैया ज्यादा फूलो नहीं, पछी ये सत्तानु अभिमान होय, संपत्तिनु अभिमान होय, गुणोनु अभिमान होय, केटला घणा अलग अलग प्रकारना अभिमान होई शके ए चर्चामां नथी जवुं, परंतु धननु अभिमान, आ जे बधा अभिमान छे, तो याद राखो दासो हम, हूँ कोण छू, पोताना स्वरूपने न भूलो, हूँ कृष्णनो दास छू, दासो हम, પોતાના સ્વરૂપને ભૂલો નહીં। ઇન્દ્ર કહે છે, પ્રભુ આપની આ લીલા ભક્તને પોતાનો સાચો સ્વરૂપ બતાવવા માટે જ આપે આ ગોવર્ધન લીલા કરી છે। હવે એ અહંકાર રૂપી એ સિંહ એ કીચડમાં દલદલમાં ફસાયેલો છે, પરંતુ એ ગાય જે આપણા સમર્પણનું પ્રતીક છે, આપણી શરણાગતિનું પ્રતીક છે, એને ખબર છે કે મારો ધણી આવશે અને મને આ કીચડમાંથી કાઢીને લઈ જશે। જે શરણાગત જે જીવ છે, જે સમર્પિત જે જીવ છે, એ જે સંસારમાં ફસાયેલો છે, પ્રભુ એને સંસારમાંથી એ દલદલમાંથી એને બહાર કાઢે જ છે। શરણ આયે સોઈ તારે જે જન, શરણ આયે સોઈ તારે, જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે, લેકિન તિહારે ચરણ પ્રતાપ તેજ તે તેવું તત્ક્ષણ તારે, શરણ આયે તે તારે। તો જ્યાં એ શરણાગતિનો ભાવ હશે, જ્યાં સમર્પણ સમર્પિત જે જીવ છે, સમર્પણનો ભાવ છે, તો એવા જીવને એનો ધણી, હવે ધણી લેવા જે આવ્યો એ ધણી કોણ છે, એ માનો સાક્ષાત ઈશ્વરનો પ્રતીક સ્વરૂપ એટલે કે ગુરુ। ગુરુ જ તો એ સંસારરૂપી દલદલમાંથી જીવને બહાર કાઢે છે, ગુરુ કૃપા। શ્રી મહાપ્રભુજી વિચાર્યું કે આ જીવ સંસારના દલદલમાં ફસાયેલો છે, અહેમતા મમતાના દલદલમાં ફસાયેલો છે, કીચડમાં કાદવમાં ફસાયેલો છે, કઈ રીતે આને સમર્પિત કરવામાં આવે, કઈ રીતે આને બહાર કાઢવામાં આવે। સબ દુઃખ દૂર ગયે તુમ દેખત સુખ કો પાર ન પાયો, આજ્ઞા તે શ્રી ગોવર્ધન ધર કી બ્રહ્મ સંબંધ કરાયો, ઓર બ્રહ્મ સંબંધ હોતે હી સબ દુઃખ દૂર ગયે તુમ દેખત, ફિર તો સુખ હી સુખ હૈ, ફિર તો આનંદ હી આનંદ હૈ। તો બસ પોતાના મુખ્ય વાત જે આ જે કથા છે એનો મુખ્ય જે પ્રયોજન છે, બસ દીનતા, સમર્પણનો ભાવ, શરણાગતિનો ભાવ, આ ગોવર્ધન લીલા ઠાકોરજીને અત્યંત પ્રિય છે। એટલે એક નાનકડી વાત જે શ્રી આચાર્યજી જે સુબોધનીજીમાં જે આજ્ઞા કરી રહ્યા છે કે જ્યારે ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી એને મદ થયો, બ્રહ્માજીને મદ થયો અને બ્રહ્માજીએ જ્યારે ભગવાનની સ્તુતિ કરી, પરંતુ ઇન્દ્રએ જ્યારે સ્તુતિ કરી તો એનાથી ઠાકોરજી બહુ પ્રસન્ન થયા, ભગવાને એમને રિસ્પોન્ડ કર્યો। બ્રહ્માજીએ સ્તુતિ કરી તો પ્રભુએ કોઈ પ્રત્યુત્તર આપ્યો જ નથી એમને, પરંતુ ઇન્દ્રે સ્તુતિ કરી તો એને પ્રત્યુત્તર આપ્યો છે। અને આપણા તો ભક્તો કહે છે કે આ ઇન્દ્રએ તો ઠાકોરજીની સેવા જ કરી છે કે આટલી આટલી બધી સામગ્રી ધરાવવામાં આવી, પરંતુ જલ એ વિશેષ જલ જે હતું, જલની સેવા એ અમે ભૂલી ગયા, તો આ ઇન્દ્રએ જલની સેવા કરી છે। સામગ્રી ને અનુસાર જલ પણ જોઈએ ને, તો ઇન્દ્રએ તો એ ઝારીજીની સેવા કરી છે, એટલે ઠાકોરજી બહુ પ્રસન્ન થયા, કારણ કે એના કોપના દ્વારા બધા જ વ્રજવાસીઓ પ્રભુની શરણમાં આવી ગયા। અને ઠાકોરજીની એ જ આજ્ઞા છે, મામેકમ શરણમ વ્રજ, વસ્તુ મેરી શરણ મે આ। તો મુખ્ય વાત બસ આ લીલા, આ ગાય, આ ગોવર્ધન ઉત્સવ, આ જે કથા, મુખ્ય એક જ સંકેત કરે છે, શરણાગતિ, સમર્પણ અને દૈન્ય ભાવ। અને એ દૈન્ય ભાવ પ્રવૃત્ત કરવા માટે નિત્ય સત્સંગ, નિત્ય ગુરુજનોનો સંસર્ગ, એમનું સાનિધ્ય, એનાથી આપણા અંદર સાચી દૈન્યતા પ્રગટ થાય છે। તો બસ વધારે કહી, શબ્દો ન કહીને બસ આજ મારા જે મધુર, મારા જે મનોભાવ, એ જે કથા, એનું આપ ચિંતન કરજો, સ્મરણ કરજો, અને દૈન્ય શરણાગતિનો ભાવ સદા સ્મરણ બનાવીને રાખજો। વિશેષ ગૌ માતાના ચરણોમાં દંડવત કરીને શ્રી રસિયા ઠાકુર, શ્રી ગોવર્ધનધર પ્રભુ, શ્રી નવનીપ્રિયાજીના ચરણોમાં દંડવત પ્રણામ કરીને મારા વાક પુષ્પોને
गौ माता ना चरणों में समर्पित करूं छु। बोलो शिवल्लभाधीश की गौ माता की जय। बोलो गौ माता की जय। श्री गिरिराज धरन की, गोकुल के रसिया की, श्री गोसाई जी परम दयाल की, श्री गोपाल लाल प्यारे की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। प्रभुर नंद कुमारों में स्वामिनी वृषभानुजा, कृतार्थोहम 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 न संशयः। शिरश्च पादां भुजसत् प्रणाम योग्यं ददौ यो यदुवंशचंद्र, स्तुत्या च नत्या विनयेन हीनो गोपाल लाल शरणं प्रपद्ये। गावो में अग्रतः संतु, गावो में संतु पृष्ठत, गावो में हृदये संतु, गवा मध्ये वसाम्यहम्। श्रीवाक्पतये नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। मंचासीन प्रातस्मरणीय परम पूज्य पितृचरण मातृचरण ना युगल चरणारविंद मां कोटानुकोटि दंडवत प्रणाम। आपणा सौना प्राणप्रिय रसिया प्रभु तेमज रसिया प्रभुनी प्रिय गौ माताना चरणों मां कोटानुकोटि दंडवत प्रणाम। चिरायुष्मान गोवर्धनेश जी तेमज आचार्य परिवार, पुष्टिधाम सेवा समिति ना सर्वे उत्साही वैष्णववृंद, मनोरथी परिवार तेमज भाग्यवान आप सौ वाला वैष्णवो, पूर्व मां घणु बधु कहेवाई गयु छे अने आ आजनो अवसर श्रवण करता पण मनन नो अवसर छे। એમાં આપણા સૌ ઉપર આવેલી એ વિપદા, એક એવો સમય જે ક્યારે આપણે વિચાર્યો ન હતો, એના માટે આપણી કોઈ તૈયારી ન હતી, અને એવા સમયમાં ભગવત કૃપાથી આપણે પાર ઉતર્યા, 2021 આવી ગયું, હજી પણ એ જે વિપદા છે એનાથી પૂર્ણ મુક્તિ થઈ નથી। આનંદ ઉત્સાહ મનોરથો જેના માટે સતત વૈષ્ણવ લાલાહિત રહે છે કે ક્યાંય એવા આનંદના અવસર ની વધાઈ મળે અને અમે ભેગા થઈ જઈએ, ક્યાંય કેવા ઉત્સવ ની વધાઈ મળે, ક્યાંય કેવા મનોરથ ની વધાઈ મળે અને અમે ભેગા થઈ જઈએ। કેટલા સમય પછી આજે ભેગા થયા છે અને એ પણ વાલા વૈષ્ણવ કેવા સ્થાનમાં, આ 2020 જે પસાર કર્યું એમાં બધા વૈષ્ણવની કે ઊંડી ઊંડી ઈચ્છા
કે આ બધું પૂરું થાય એટલે વ્રજમાં જઈએ. હવે તો ગિરિરાજજી જવું છે, હવે તો બસ શ્રીજીના દર્શન કરવા છે, નાથ દ્વારા જવું છે. ઘણા વૈષ્ણવ પહોંચી ગયા અને ઘણા ન જઈ શક્યા, એના માટે આ શ્રીજીએ કૃપા કરી. ઘણા વૈષ્ણવ ભાગ્યશાળી પહોંચી ગયા શ્રીનાથજી, ઘણા વ્રજમાં પહોંચી ગયા, પણ જે ન જઈ શક્યા એવા ઘણા વૈષ્ણવો કે જેના માટે માનો શ્રીનાથજી સાક્ષાત સામે ચાલીને એક એવું સ્થાન કે જ્યાં ગાયો હોય, જ્યાં ગોવર્ધન હોય, જ્યાં ગુસાઈ હોય, એ ગોકુળ જ છે. આ ત્રણ વસ્તુ, એક તો ગાય હોવી જોઈએ, બીજું ગોવર્ધન હોવું જોઈએ, આપણા રસિયા પ્રભુ બિરાજી રહ્યા છે અહીંયા, ત્રીજું ગુસાઈ એટલે વલ્લભ કુલની હાજરી હોવી જોઈએ, અને આ ત્રણ મળી જાય તો એમ માનવું કે આ ગોકુળ જ છે. તો વાલા વૈષ્ણવ એમ માનો કે આ ગોકુળ વાસ આજે આપ બધાને પ્રાપ્ત થયો. એક પલક જો રહીએ વૃંદાવન, સદા મન શ્રી ગોકુલ મે રહીએ. ભગવદીઓએ તો એ જ માંગ્યું છે, તો આપણે પણ એ જ આપણા પ્રભુને વિનંતી કરીએ કે સદા આપણા બધાનું મન ગોકુળમાં રહે, આપણા સદાનું બધાનું મન ગોવર્ધનમાં રહે, આપણા બધાનું મન ગાયોમાં રહે. એ જ ભાવ સાથે ઘણું બધું કહેવાની ઈચ્છા થાય પણ થોડુંક સ્વાસ્થ્ય સારું નથી, અને હમણાં જ થોડા સમય પહેલા પાટોત્સવના ઉપલક્ષમાં જે પંચ દિવસીય શિક્ષાપત્ર રસપાનનું આયોજન થયું હતું એમાં ઘણું બધું કહેવાય પણ ગયું હતું, તો વધારે સમય નથી લેવો. ખૂબ જ પ્રસન્નતા પૂજ્ય દાદાજીએ જે મનોરથ રાખ્યો કે આજે આ વખતે આ વર્ષે આપણે આપણા રસિયા પ્રભુને પધરાવીને ગૌશાળાની અંદર અન્નકૂટ કરવો છે, અને ભગવત કૃપાથી આજે મનોરથ પૂરો થઈ રહ્યો છે. વિચાર્યું નહોતું કે આટલા બધા વૈષ્ણવ આવી જશે. વૈષ્ણવ ન આવે એટલા માટે મેં એટલે દૂર ગયા. પણ તમે બધા ખરેખર પાકા છો, નહીં તો આ બધું હવેલી થઈ શકત. પણ ન આવે, ઓછા આવે એટલા માટે અહીંયા આટલી દૂર આવ્યા, પણ ત્યાંય તમે આવી ગયા. ખરેખર આ રસિયા પ્રભુની જ કૃપા છે કે આ વૈષ્ણવોમાં એટલું બધું આકર્ષણ એમણે કરી રાખ્યું છે કે જ્યાં આપ પધારે છે ત્યાં આપ પછી વ્રજમાં પધારે તો પછી આપ બધા વ્રજમાં આવો, આપ ગૌશાળામાં પધારે એટલે આપ બધા ગૌશાળામાં આવો. તો એટલું બધું આપ બધા સાથે રસિયા પ્રભુનો સ્નેહ છે, એ સ્નેહ સદા વધતો જ રહે. વધારે સમય ન લેતા ખાસ અહીંયા જે પણ અમારા પોપટ બાપા કાંતિભાઈ સુદાણી ભાવનાબેન પણ આવી ગયા છે, અને જે પણ રાત દિવસ ગૌ સેવામાં ગૌશાળાની સેવામાં લાગેલા છે અમારા ગૌ સેવા સમિતિના, ખાસ કરીને નટુભાઈ ચાચડ, પછી આ વખતે જેમણે ખૂબ સેવા કરી છે, આ જે તમે ગૌશાળાનું પટાંગણ જોઈ રહ્યા છો એટલું સુંદર એમણે એમાં સેવા આપી, એવા અમારા નવનીતભાઈ એમનો પરિવાર, અને ખાસ કરીને અમારું ગૌ સેવા મંડળ ભાવનાબેન કે જે રાત દિવસ અહીંયા કોઈ પણ ગૌ સેવાની જ્યારે આવશ્યકતા હોય ત્યારે ઉપસ્થિત રહે છે, અને આ બધા વૈષ્ણવો તો છો જ. પૂજ્ય દાદાજીનો આ મનોરથ નવ વિલાસ અંતર્ગત કેટલા વર્ષ થયા પોપટ બાપા, યાદ છે કઈ? છ એક વર્ષ થઈ ગયા હશે, છ થી હે છ સાત વર્ષ આપણી ગૌશાળાને થયા. એક નાનકડો પ્રસ્તાવ મૂક્યો હતો કે ભાઈ આપણે આપણા રસિયા પ્રભુની ગૌશાળા કરવી છે, અને પોપટ બાપાએ સાંભળી લીધો અને તરત એમણે તૈયારી બતાવી કે આપણી સ્થાન છે, આપણું જગ્યા છે, આપ ગૌશાળા કરો, જેટલી પણ ગાયોની આપણી સેવા થઈ શકે આપણે કરીએ. અને તે વખતથી જ એક એવી ભાવના કે આ ગૌશાળા કેવલ રસિયા પ્રભુની નહીં, કેવલ આચાર્ય પરિવારની નહીં, અપિતુ આ બધા વૈષ્ણવોની ગૌશાળા છે, એ ભાવના સાથે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે અહીંયા આવનાર પ્રત્યેક વૈષ્ણવને એમ થવું જોઈએ કે આ મારી ગૌશાળા છે. ગાય કોને ન ગમે, એવો તો કોઈ વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત નથી, હોય તો હાથ ઊંચો કરજો. કોને ગાય નથી ગમતી એમ બોલો,
કોઈ એવું હોય જ ન શકે. ગાય કોને ન ગમે, કોઈ અસુર હોય એને ન ગમે, પણ અહીંયા કોઈ પણ એવો નથી. અહીંયા તો આ બધા દેવી જીવ છો, આ બધાને ગાય ગમે છે. આ બધાની એવી ભાવના છે કે અમે અધિકથી અધિક ગાયની સેવા કરીએ, અમારા ઘરમાં ગાય રાખીએ, આ બધાની એવી ભાવના છે. પણ આપણે એવી પરિસ્થિતિમાં રહીએ છીએ કે એ ભાવના પોષાતી નથી, એ ભાવના પૂર્ણ નથી થતી. આપણે આપણા ઘરમાં ગાયોને રાખી નથી શકતા, કૂતરાઓને રાખી શકીએ છીએ પણ ગાયોને નથી રખાતા. આ કેવા યુગમાં આપણે જીવીએ છીએ વાલા વૈષ્ણવો, વિચાર કરો. નાનકડો ફ્લેટ હોય, ટુ બેડરૂમ હોલ કિચન નો, પણ એ ફ્લેટમાં આપણે ડોગ રાખી શકાય, કૂતરું રાખી શકાય છે, એની છૂટ છે, એની પરમિશન છે. પરંતુ મોટું મકાન હોય, આંગણું હોય, ત્યાં ગાય બાંધાતી નથી. કેમ? કારણ કે આજુબાજુ વાળાને તકલીફ પડે છે. કહેવાનો તાત્પર્ય, આપણા બધાની ઉત્તમ ભાવના છે, આપણે બધા ગૌ સેવા કરવા માંગીએ છીએ, અધિકથી અધિક ગાયો સાથે જોડાવા માંગીએ છીએ. કઈ રીતે થાય? આપણે આપણા ઘરમાં જ્યારે ગાય ન લાવી શકતા હોય, ત્યારે જ્યાં ગાય છે ત્યાં આપણે પહોંચી જઈએ, એ ગૌ સેવા છે. પહેલું, જે સ્થાનમાં ગૌશાળા છે એ સ્થાનમાં જવાનો નિયમ લેવાનો. અઠવાડિયામાં એક દિવસ રવિવાર રજાનો દિવસ છે તો ચાલો હું ગૌશાળાએ જાઉં, ત્યાં જઈને એક કલાક સેવા કરું, તનુજા સેવા કરું. ઘણી વખત આપણી એવી માનસિકતા બંધાઈ ગઈ હોય કે ગૌશાળા હોય એટલે ત્યાં તો ધનની જ આવશ્યકતા હોય છે, ત્યાં તો વિત્તની જ આવશ્યકતા હોય છે, ત્યાં જઈએ એટલે આપણે વિત્તજા જ સેવા કરવી પડે. નહીં, અહીંયા આવીને શ્રમ દાન કરો, શ્રમ સેવા કરો, તનુજા સેવા કરો, એ પણ મોટી સેવા છે. અહીંયા આવીને આપ કલાક કલાક ગાયો ઉપર ખાલી ગાયોની પરિક્રમા કરો, ગાયોની ગમાણ સાફ કરો, ગાયોની જ્યાં બિરાજવાનું સ્થાન છે સ્થાન ચોખ્ખું કરો, એ પણ મોટી સેવા છે. બેઠકજીમાં ઘણી ઝારી જીઓ ભરી, કેટકેટલો આનંદ આપણે લીધો. ક્યારેક ગૌ માતાની ઝારી જી ભરો, ક્યારેક ગૌ માતાને જલ પીવડાવો, એ મોટી સેવા છે. ક્યારેક વિત્તજા આપણી સેવા ન થઈ શકતા હોય તો તનથી જોડાઈએ, આગ્રહ રાખીએ કે રવિવારનો એક દિવસ મારે કલાક જ, આખા દિવસ નથી જરૂર, અહીંયા એટલી વ્યવસ્થાય નથી, પછી ખાલી એક કલાક મારે અહીંયા મારી ગૌશાળાએ આવવું છે, બસ ગૌનું સાનિધ્ય. આ માટે અમેરિકા જેવા દેશમાં લોકો પૈસા ખર્ચીને જાય છે. કદાચ તમને ન ખબર હોય, તમને જણાવી દઉં કે ગાયોનું સાનિધ્ય મેળવવા માટે અમેરિકા જેવા સમૃદ્ધ દેશની અંદર લોકો 25-25, 50-50 હજાર રૂપિયા ખર્ચીને ત્યાં જાય છે અને શું કરે છે? બસ ગાયને બાદ ભરે છે, ગાયને ભાત બાદ ભરે, એને વાલ એના ઉપર હાથ ફેરવે. અને એનાથી શું થાય કે જેટલી પણ આપણી નેગેટિવિટી છે, જેટલા પણ આપણા ખરાબ વિચારો છે, એ બધા દૂર થઈ જાય છે. જેટલી પણ નકારાત્મક સોચ મારાથી ન થઈ શકે, હું સેવા ન કરી શકું, એક વખત ગાયની સાનિધ્યમાં આવો. ગાયનું કામ જ એ છે કે ગોવર્ધન સુધી લઈ જાય, ગાયનું કાર્ય જ એ છે. એક વખત ગાય ઉપર હાથ તો ફેરવો, તમને તરત જ ગોવર્ધન સુધી લઈ જશે. ગોલોક જવાનો રસ્તો ગાયનું પૂંછડું પકડીને જવાશે. ગોલોક જયારે આપણે જવું હોય તો ગાયનું પૂંછડું જ પકડવું પડશે. આ ગૌ માતા એ પ્રત્યક્ષ દેવ છે. અને આજે એટલા બધા આપણે ભાગ્યશાળી છીએ વાલા વૈષ્ણવ કે આટલા બધા ગૌ માતાનું સાનિધ્ય આપણને મળે છે. અહીંયા કોરોના નો આવી શકે, કારણ કે અહીંયા ગૌ માતા છે. આ ગૌ માતાનું એક કૃપા બળ અહીંયા ચાલી રહ્યું છે કે અહીંયા આપણને કશું ના થઈ શકે. તો કહેવાનો તાત્પર્ય કે અઠવાડિયામાં એક દિવસ આપણે એવો આગ્રહ રાખીએ, જે પણ ગૌ સેવામાં રત સમિતિના કાર્યકર્તાઓ છે એને પૂછી એના ફોન નંબર લઈ લેજો. બીજું કશું ન લ્યો ને તો એના ફોન નંબર લઈ લેજો કે ભાઈ ગૌ સેવામાં કોણ કોણ આવે છે. ચલો પાંચ વૈષ્ણવ છે, પાંચ વૈષ્ણવના ફોન નંબર આપો. અઠવાડિયામાં એક વખત એને ફોન કરીએ, કંઈક સેવાની જરૂર છે. કેવલ એટલું પણ કરીએ ને તોય બહુ છે.
आवश्यकता है वाला वैष्णव केवल श्रद्धा नी नथी निष्ठा नी आवश्यकता है श्रद्धा बद्धा मां बहुत छे एटले आवी गया पण आवश्यकता छे निष्ठावान बनवानुं जे केवल श्रद्धावान नथी बनवानुं श्रद्धावान आपने बधाने घरे बेठा बेठा माळा करावशे पण जे निष्ठावान हशे ने अहींया आवीने बकડિયા ઊંચકશે आवश्यकता पुष्टि मार्ग मां एवा निष्ठावान वैष्णवनी छे કે જે જ્યારે જ્યારે પુષ્ટિ માર્ગમાં સેવાની આવશ્યકતા થાય પછી તનુજા હોય એ વિત્તજા હોય ઘણા વૈષ્ણવને કહીએ અમારું મન તો ત્યાં જ છે અરે મનનું કરવું શું અથાણું નાખવું હે મનનું કરીએ શું અમે મન તમે તમારું ઘરમાં રાખો તન અહીંયા મૂકો આવશ્યકતા છે વાલા વૈષ્ણવ કે બસ જેટલું બને એટલું આપણે ગૌશાળા સાથે જોડાઈએ ગાયો સાથે જોડાઈએ ગાય જ એક એવું માધ્યમ છે જે આપણને ગુસાઈ અને ગોવર્ધન સાથે જોડે છે આપણા શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ હમણાં ગયો શ્રી વિઠ્ઠલનાથ એમનું નામ પણ વિઠ્ઠલનાથ ગુસાઈ કેમ થયા કારણ કે આપ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે આપે ગૌની રક્ષા કરી આપે બ્રાહ્મણોની રક્ષા કરી આપે બ્રાહ્મણોનું સન્માન કર્યું એટલે આપ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે અને આપ બધા એ ગુસાઈના સેવકો છો આપ બધા કોણ છો ક્યારેક આ પ્રશ્ન આપણે આપણી જાતને કરવાનો છે કે અમે કોણ અમે ગુસાઈના સેવક છીએ તો અમારી અંદર પણ એક ગુસાઈજીની અંદર જે ભાવના ગાયો માટે કે જ્યારે જ્યારે સેવાનો સમય આવતો ત્યારે શ્રી ગુસાઈજી સામે ચાલીને પધારતા આજે અમારા દાદાજીને અમે ઘણી વખત જોઈએ ગમે તેવો સમય હોય પણ ગૌગ્રાસ હાથે જ આપવું પછી એના માટે ગાયને ગોતવા માટે કિલોમીટર બે બે કિલોમીટર ફરવું પડે પણ ગાયને ગૌગ્રાસ અવશ્ય દેવું અને એ પણ પોતાના હાથે દેવું તો જેટલું બને એટલું વાલા વૈષ્ણવ આપણે આપણા તનથી જોડાઈએ કદાચ તનથી ન જોડાઈ શકતા હોય તો આગ્રહ રાખીએ કે આપણે આપણા ધનથી જોડાઈએ એક પેટી રાખીએ જેને શું કહેવાય બંધ હોય તાળું લાગેલું એને આપણે શું કહીએ છીએ ગોલ ગો એટલે કે ગાય બસ અને એ લક એટલે કે આપણું ભાગ્ય પણ ગો સાથે જોડાયેલું છે ગો લક છે એમ માનજો લક એટલે કે ભાગ્ય અને ગો સાથે જેનું ભાગ્ય જોડાયેલું છે આપણા બધાનું ભાગ્ય ગો સાથે એટલે જેટલું બને એટલું વિત્તજા સેવા કે આપણે આપણા ઘરમાં એક ગોલક રાખીએ એમાં વધારે નહીં પણ એક ફૂલ નહીં તો ફૂલની પાંખડી થોડુંક થોડુંક એમાં પધરાવતા જઈએ વરસ થાય એટલે ગોલકમાં જ્યારે ગોલક ભરાઈ જાય ત્યારે ગોલક આપણે ગૌશાળામાં પધરાવીએ તો આ જેટલું બને એટલું વાલા વૈષ્ણવ ગાયો સાથે ગૌશાળા સાથે આપણે આપણા ગુસાઈ સાથે આપણે આપણા ગોવર્ધન સાથે જોડાઈએ એ જ ભાવના સાથે કેવું તો ઘણું બધું છે પણ સમય મર્યાદાનું ધ્યાન રાખી ખૂબ જ પ્રસન્નતા છે કે આજે આપણે બધા અહીંયા ગોકુળની અંદર માનો આ ગૌશાળા આ ગૌતીર્થ ગોકુળિયું જ છે ગોકુળની અંદર પ્રથમ વખત જેમ હમણાં જ દર્શન બાવાએ કહ્યું કે આ લોકડાઉન પછી પહેલી વખત ઠાકોરજી પધાર્યા છે બહાર આપ બધા તો ઘણી વખત પધાર્યા પણ આપણા રસિયા પ્રભુ પહેલી વખત પધાર્યા અને ક્યાં પધાર્યા જેમ લૌકિકમાં લોકડાઉન છૂટ્યું એટલે બધાને કોઈ કહે કે ભાઈ અમારે તો આબુ જવું છે અમારે તો ભાઈ ઉદયપુર જવું છે અમારે તો નાથદ્વારા જવું છે રસિયા પ્રભુને પૂછવામાં આવ્યું આપને ક્યાં જવું છે મારે તો ગૌશાળા જવું છે આપણે આપણી પ્રિય જગ્યાએ ગયા ને કોઈને શ્રીનાથજી પ્રિય કોઈને વ્રજ પ્રિય કોઈને આબુ પ્રિય કોઈને ઉદયપુર પ્રિય જેને જે પ્રિય હતું ત્યાં ગયું રસિયા પ્રભુને પૂછવામાં આવ્યું કે ભાઈ આપને ક્યાં પધારવું છે કે મને તો ગૌશાળાએ લઈ જાઓ તો આજે આપણા રસિયા પ્રભુ પ્રથમ વખત કેટલા બધા તમે બધા ભાગ્યશાળી છો કે એ ઘડીના સાક્ષી બની ગયા વાતે ગાતે રસિયા પ્રભુ પધાર્યા અહીંયા સુંદર ગૌ જે આપણે હમણાં જે દર્શન કર્યા ગોવર્ધન પૂજાના એના લાભ મળ્યો અને હવે અન્નકૂટના દર્શનના લાભ મળશે તો વધારે સમય ન લેતા બસ મારી પ્રસન્નતા વ્યક્ત કરતા મારા વાક પુષ્પને ગૌ માતાના રસિયા પ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરી વિરામ લઉં છું બોલો શ્રી ગોવર્ધનનાથ કી બોલો ગૌ માતા કી નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન
जगत क्रीडति यो यतः। पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। निस्साधन जनोद्धार करण प्रकटीकृतः गोकुलेश स्वरूपः श्रीवल्लभ शरणं मम। उपस्थित मंचासीन चिरायुष्यमान हरिबाबा, चिरायुष्यमान दर्शन बाबा, चिरायुष्यमान ब्रजाधीश जी, चिरायुष्यमान ब्रजाधीप जी, चिरायुष्यमान गोकुलेश्वर बाबा एवं हमारो आचार्य परिवार, कीर्तनिया मंडली अने अत्रे आवेला बधा गौ भक्तो अने विशेष करीने अमारा पोपट भाई हूँ विचार करतो तो कि आटलू बधु सांभळी लीधुं, आटलू बधु बोलाई गयुं, पछी कहीं बोलवानुं कहीं रहेतुं ज नथी। समय नु पण आपणे ध्यान राखवानुं छे। हजी तो एक समय ना आपणे दर्शन कर्या गोवर्धन पूजाना, बीजा दर्शन कर्या आ गौ तीर्थ कामधेनु गौशालामां बिराजमान बधी गौ माताना। त्रीजा दर्शन कर्या बधा वल्लभी वैष्णवोना। चौथा दर्शन अपना प्राण प्यारा निकुंज नायक श्री गोवर्धन धरण श्री रसिया प्रभुना। आ अन्नकूट महोत्सव ना उपलक्ष्य में गौतीर्थ कामधेनु गौशाला नी अंदर आजे अपने सब एकत्रित थया छी। श्री गोवर्धन नाथ जी ना विषय में गोसाईना विषय में विशेष करीने कामधेनु सुरभि गौ माताना विषय में अपने श्रवण कर्यू। सेवा तो अनेक प्रकार नी करवानी वैष्णव ने होय, प्रभुनी सेवा करे, गुरुनी सेवा करे, वैष्णवनी सेवा करे, परंतु विशेष करीने गौ मातानी सेवा करे। आज तो विज्ञान पण ए वात ने माने छे कि गौ शाला में जाए, गौ गाय पासे उभा रहे तो अनेक प्रकारना कष्टो एने दूर थई जाए छे, अनेक प्रकारना दुख आधी व्याधि उपाधि एनी दूर थई जाए छे, मन प्रफुल्लित थई जाए छे, मन प्रसन्न थई जाए छे। केम के आपणने आपणे सेवा जोईने गाय प्रसन्न थाय छे, एटले गाय प्रसन्न थाय एटले गायना आशीर्वाद आपणने मळे छे एटले आपणुं मन प्रसन्न थई जाय छे। गौ सेवानी प्रधानता छे अने गौ सेवा तो आजथी नहीं युगो युगो थी चाली आवी छे। त्रेता युगनी अंदर रघुराजाए नंदनी गायनी सेवा करी अने एनी सेवाना फलथी मर्यादा पुरुषोत्तम प्रभु रामनो जन्म थयो। द्वापरनी अंदर भगवान श्री कृष्णे गौ महात्म वधार्यू, गिरिराजनु महात्म वधार्यू,
એને કહ્યું કે આપણે જે કોઈનું પૂજન કરવું હોય તો ગિરિરાજજીનું પૂજન કરવું જોઈએ, પૂજન કરવું હોય તો ગૌ માતાનું પૂજન કરવું જોઈએ, એ જ આપણને સર્વ બધું આપે છે. તો કાન કહે સો કીજીએ, ભગવદીય પદમાં કહે છે કે ભાઈ અમારો જે કાન કહે છે એ સત્ય કહે છે. નંદ ઉપનંદ સુનંદ આદિ ગ્વાલોએ કૃષ્ણની વાતને સ્વીકારી લીધી અને કહ્યું કે ભાઈ આ ઇન્દ્રયાગ બંધ કરીને ગોવર્ધન યાગ શરૂ કરવો છે, તો એ ગોવર્ધન યાગ અમે ક્યારે પણ કર્યો નથી, તો કેવી રીતે કરવાનો, એનો પ્રકાર શું છે, એની વિધિ શું છે, કેવી રીતે કરાય છે. ત્યારે ભગવાન સ્વયં સમજાયું કે આ જે કઈ સામગ્રીઓ દૂધ ઘરની અંસખડીની જે કંઈ સિદ્ધ કરી છે એ બધી સામગ્રી આપણે ગિરિરાજજીમાં તરેટીમાં પધરાવીએ, ગિરિરાજજીને ભોગ ધરાવીએ, અને એ બધી સામગ્રીઓ ગિરિરાજજીને ત્યાં ભોગ ધરાવ્યું, પ્રભુ સહસ્ત્ર ભુજા ધારણ કરીને ગિરિરાજ પર્વત ઉપરથી બધી સામગ્રી બધા ભક્તોની સામગ્રીને આપ આરોગ્યા છે. કહ્યું છે કે આ પર્વતનો દેવતા હું છું, ભાગવત કથાઓમાં આ બધા પ્રસંગો તો બધા સાંભળતા જ આવું છો. ચિરાયુષ્યમાન ગોવર્ધનેશજી પણ બહુ સુંદર સુબોધિના પ્રસંગ લઈને વાતની પુષ્ટિ કરી અને શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીએ સુબોધિનીજીની અંદર બ્રહ્મ સ્તુતિ અને ઇન્દ્ર સ્તુતિનું સમન્વય કર્યું. ઇન્દ્રએ ભગવાનની સ્તુતિ કરી અને બ્રહ્માજીએ પણ બ્રહ્માની ભગવાનની સ્તુતિ કરી છે. જ્યારે બ્રહ્માજી ગાયો અને વાછરડાનું હરણ કરીને લઈ ગયા અને ભગવાને પોતે શ્રીઅંગમાંથી નવા બધા પ્રગટ કર્યા, પછી એમને ક્ષમા માંગી આ શ્રીમદ ભાગવતી દસમ સ્કંદનો 12મો 13મો અને 14મો ત્રણ અધ્યાય તો આચાર્ય ચરણ કહે છે કે પ્રક્ષિપ્ત છે, ક્ષેપક છે, અને એમાં બ્રહ્મસ્તુતિ અને ઇન્દ્રસ્તુતિનો સમન્વય કર્યો છે. ઇન્દ્રે કોપ કર્યો છે વજની ઉપર, વજને ડૂબાવવા માટે, અને તે વખતે ભગવાનની શરણમાં બધા આવી ગયા. ભગવાન ભક્તો બધા દુઃખી થઈ ગયા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ તન્નાથમ ગોકુલમ પ્રભો ત્રાહતુ મહર્ષિ દેવાનંદ કુપીનાથ ભક્તવત્સલઃ, કે અમે આપની શરણમાં છીએ, આપ અમારી રક્ષા કરો. અને તે વખતે નંદ ઉપનંદ સુનંદ વ્રજવાસીઓ ગોપીજનો બધા ગાયો સામગ્રી સહિત ગિરિરાજજીની તરેટીમાં આવી ગયા છે અને ગિરિરાજજી વ્રજભક્તોને બધાના જોત જોતામાં ઠાકોરજીએ ડાબા સિંહસ્થમાં ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કરી દીધું. બોરોસી ગોવર્ધન, અને ગોવર્ધન ધારણ કરીને વ્રજભક્તોની રક્ષા કરી, ગાયોની રક્ષા કરી, ઇન્દ્રનું માન ભંગ કર્યું. અને ઇન્દ્ર પણ સમજી ગયો હું કયા મોડે ભગવાન પાસે ક્ષમા માંગવા જાઉં, પણ એને ખબર પડી ગઈ કે ભગવાનને પ્રિય શું છે, કે ભગવાનને પ્રિય છે ગાય. અને ગાયને લઈને ત્યાં ઇન્દ્ર આવ્યો છે અને કામધેનુ ગાયથી ભગવાનના દૂધથી અભિષેક કરાયો, ભગવાનનું ગોવિંદ નામ ધરાયું. અને શ્રી આચાર્યચરણ સુબોધિનીજીમાં સમજાવી રહ્યા છે કે બ્રહ્માજીની સ્તુતિ અને ઇન્દ્રની સ્તુતિઓનો સમન્વય કર્યો. તો શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે સ્તુતિ તો બંને કરી, બ્રહ્માજીએ પણ કરી અને ઇન્દ્રએ પણ સ્તુતિ ભગવાનની કરી, પરંતુ ઇન્દ્રની સ્તુતિથી ભગવાન વિશેષ પ્રસન્ન થયા. તો કે એનું કારણ શું? તો આચાર્યચરણ આજ્ઞા કરે છે કે ભગવાનને પ્રિય કોણ? તો ભગવાનને પ્રિય ગાય, ભગવાનને પ્રભુને પ્રિય ગોપીજન, પ્રભુને પ્રિય ગોપ સખાઓ, આ બધા પ્રભુને પ્રિય છે. અહીં બ્રહ્માજી તો હરણ કરીને લઈ ગયા અને અમને પ્રગટ નવા કરવા પડ્યા, પરિશ્રમ કરવો પડ્યો, ને સારું થયું આ ઇન્દ્રે કોપ કર્યો. બધાને રોજ બોલાવતો હતો, કોઈ મારી પાસે આવતું નહોતું, પણ ઇન્દ્રે કોપ કર્યો, બધા ભક્તો મારી પાસે આવી ગયા. તો ઇન્દ્રની સ્તુતિ કરવાથી ઠાકોરજી વિશેષ પ્રસન્ન થયા. તો એ ઇન્દ્રની સ્તુતિ પુષ્ટિ છે, ગૌ સેવાની પ્રધાનતા બતાવી છે. ગૌ સેવાનો આગ્રહ માનવ માત્રનો એ ધર્મ છે અને વૈષ્ણવો તો વિશેષ ધર્મ છે અને કર્તવ્ય છે. આ હૃદયની અંદર એક ભાવના હતી. જ્યારે અમારા જ્યેષ્ઠ આત્મા ચિરાયુષ્યમાન હરિરાયજીએ સુરતમાં શ્રી પુષ્ટિધામ હવેલીનું નિર્માણ કર્યું, તે વખતે અમને ખૂબ જ પ્રસન્નતા થઈ કે રસિયા ઠાકોરજી અહીંયા પધાર્યા. પણ ઠાકોરજી પધારે તો આ કોથળીઓનું દૂધ આવે જોઈને મને બહુ દુઃખ થતું કે ભાઈ આવું દૂધ ઠાકોરજીને ના રોગ આવવું જોઈએ.
ठाकुरजी ने गाय बहु प्रिय छे, भक्तो तो कहे छे प्रभु ने सुप्र के आगे गाय पाछे गाय, इत गाय उत गाय, गोविंद को गायन में वसो ही भावे। प्रभु ने गाय ज प्रिय छे, गाय माथी निर्मित बधी सामग्री ठाकुरजी ने प्रिय छे, गाय नो दूध ठाकुरजी ने प्रिय छे, ने एवामा मा अमारा परम आत्मीय परम सेवा अनुरागी गौ भक्त पोपट बापा है ए बेड़ो उपाड़ी लीधो के नहीं आपने गौशाला करवी छे। मैं अमारो एक मनोरथ छे કે અમારા ઠાકોરજીને દેશી ગાયનું અને પણ ગીર ગાયોનું દૂધ આપણે ઠાકોરજી આરોગે એવો એક મનોરથ મારા હૃદયમાં છે। અમે તો અહીંયા બધા કોઈને ઓળખીએ નહીં, તો કે નહીં મારી પાસે જગ્યા છે આપણે ગૌશાળા કરવી હોય તો, તો એ જગ્યા પણ એ પોપટ બાપાએ જ આપી હતી અને આ જગ્યા પણ એમણે જ અર્પિત કરી છે। આ વિશાળ જગ્યા એમણે આપી છે કે જ્યાં અમે ગાયોની સેવા બધા વૈષ્ણવ આવીને કરી શકે છે। અને વિશેષ તો આનંદ એ છે કે એવા વિકટ સમયની અંદર આજે અમારા રસિયા ઠાકોર આ ગૌશાળામાં પોતાની બધી ગાયોને જોવા માટે પધાર્યા છે, કેમ કે પ્રભુને ગાય પ્રિય છે, ગોવર્ધન ધારણ કર્યો છે એ આજ પ્રભુ છે। ગૌ સેવા માનવ માત્રનો ધર્મ કર્તવ્ય છે, આપણે પણ ગૌ સેવા અનુરાગી બનીએ, તનથી સેવા કરીએ, મનથી સેવા કરીએ, ધનથી સેવા કરીએ। ઘણા તનથી સેવા કરવા વૈષ્ણવ એટલા બધા આવે છે, ગવામૃત સ્નાન કરીએ, ગૌમૂત્રનું પાન કરીએ, તો આ આપણા દેહની શુદ્ધિ, મનની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ આ ગૌમાતાના સાનિધ્યમાં આવવાથી થાય છે। પ્રિયજનો, દરેક વૈષ્ણવને એ જ અમે આજ્ઞા કરીએ છીએ કે અધિક થી અધિક વૈષ્ણવ ગૌ સેવાનો આગ્રહ રાખજો, ગૌ સેવા કરજો અને બીજાને પણ પ્રેરણા ગૌ સેવા કરવાની આપજો, અને આપ સૌ પર ગૌ માતાની કૃપા અને રસિયા પ્રભુની કૃપા દ્રષ્ટિની વૃષ્ટિ સદા વરસતી રહે અને ભક્તિભાવ સેવાભાવ સદા બધાનો વધતો રહે। આ વિકટ સમસ્યા, આ કોરોનાની વિકટ સમસ્યા કોઈને કંઈ નડે નહીં, ક્યારે પણ નડે નહીં, અને સ્વસ્થ રહે, વ્યસ્ત રહે, ભગવદ્ સેવામય બધાનું જીવન રહે એ જ ભાવના સાથે ગૌ માતાને પ્રણામ કરી રસિયા પ્રભુના ચરણોમાં વિનંતી કરી શ્રી મહાપ્રભુજીના ચરણોમાં વિનંતી કરીને મારી અલ્પવાણીને અહીંયા જ હું વિરામ કરું છું। આપ શ્રવણ લાભ લીજીએ। શ્રી કૃષ્ણ શરણમ મમ વલ્લભાદી કૃષ્ણ। હવે હું અહીંથી જેમના નામ બોલું છું એવો આપશ્રીની કૃપા પ્રાપ્ત કરવા આવશે શ્રી પોપટભાઈ પાંચાણી વંડાવાળા, જેઓ અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી છે, તેઓ પરિવાર સાથે આપશ્રીની કૃપા પ્રાપ્ત કરશે। શરણમ મમ શ્રી કૃષ્ણ। જૈનાબેન સરદારા, તેઓ પોપટ બાપાના દીકરી છે, તેઓ પણ તેઓ આવશે। શરણમ અશ્વિનભાઈ સોજીત્રા, શ્રી કૃષ્ણ શરણમ। રજનીભાઈ ચાંગેલા અને અરવિંદભાઈ સાંગાણી વાદન કરવાળા, શરણમ શ્રી કૃષ્ણ। થોડી જ વારમાં બધાને ચરણ સ્પર્શનો પણ લાભ મળશે। શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ। અને ચરણ સ્પર્શ બધાય દૂરથી કરવાના રહેશે। શ્રી કૃષ્ણ જેપી વાવડી, જયસુખભાઈ ખૂટ મમ શ્રી વલ્લભદાસ પાચાણી, તેઓ પણ આપશ્રીની કૃપા પ્રાપ્ત કરવા આવશે। Thank you.
મનુભાઈ પાચાણી વંડાવાળા તેઓ પણ આપશ્રી ની કૃપા પ્રાપ્ત કરવા આવશે. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. પુષ્ટિ જીવન રથના સાર. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. કૃષ્ણ તમે છો મારા કૃષ્ણ તમે છો મારા જીવન રથના સાર. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સાર. હે પ્રભુ, યે જીવન રૂપી રથ યે આપકો સોંપા, અબ આપ હી મેરે સારથી બનો. મેં આપકી શરણ મેં હું કૃષ્ણ તવાસ્મી, હે કૃષ્ણ મેં તેરા હું. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. કથાની મર્યાદાઓને આપણે ધ્યાનમાં રાખવાનું છે, નિયમોને ધ્યાનમાં રાખવાનું છે. એટલે જ્યારે કીર્તન ગાન કરીએ ત્યારે પાછળ ઝીલવાનું અને હાથથી તાળીએ વગાડવાની, અને પછી કીર્તન જ્યારે પૂરું થાય ત્યારે પછી પોતાના સ્થાન ઉપર શાંતિથી બેઠા રહેવાનું, અને પછી આરતી થાય પછી જ આપણો સ્થાનથી ઊભા થવાનું. બરોબર, આરતી પછી જ આપણે સ્થાન છોડવાનું. આવી બધા નિયમોનો ધ્યાનમાં રાખજો. અને કીર્તન ગાન કરતા સમય ઈચ્છા થાય તો ઉભા થઈ શકો ઓર ઝૂમ ભી સકતે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગાઈએ રે ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો લાલ કૃષ્ણ ગાઈએ રે. હે ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. હે ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. ગિરધારી ગિરધારી ગાઈએ રે ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ રે. મનોહર ગાઈએ રે માઈ
के नाथ कृष्ण